Hello Jaheen and welcome to Live Class, my dear student. Today we are going to discuss activity number 6B. Yes, dear student, last time apne activity je 6B hati, tama question number khali jagya number 1 to 5 joi hati. Ane je baki ni je khali jagya chhe, te have start karishu. Shu karvanu chhe aa khali jagya ma? To khali jagya ma apne chitra jovana chhe. Ane chitra ma je vyakti kai activity kari chhe, to એમાં એ આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે ખાલી જગ્યા નંબર 6 ખાલી જગ્યા નંબર 6 ખાલી જગ્યા નંબર 6 એમાં બેસ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ તો તમે ચિત્રની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો કે સેલિંગ વેજીટેબલ્સ તો વેજીટેબલ્સ એટલે શાકભાજી કોણ વેચી રહ્યું છે તો તમે જુઓ ચંપાબેન તમે જુઓ દેખાય છે તમને ચિત્રમાં યસ તો લખી નાખો નંબર 6 ચંપાબેન શું કરે છે વેજીટેબલ શેરિંગ કરી રહ્યા છે નેક્સ્ટ નંબર 7 ડેશ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ તો એક્સરસાઇઝ કોણ કરી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો તમે જો એક્સરસાઇઝ કરી રહ્યું છે કરણ તો અહીં આગળ લખીશું કરણ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ તો તમે ફોટામાં જુઓ દેખાય છે કરણ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ કરણ એક્સરસાઇઝ કરી રહ્યો છે ઓકે તમે કરો છો કે નથી કરતા તમે જુઓ કરણ કેવો એક્સરસાઇઝ કરે છે નંબર 8 વિનોદભાઈ ઇઝ ડેશ ફ્રોમ ઓફિસ તો શું આવશે એમાં વિનોદભાઈ કઈ ઓફિસેથી કઈ ક્રિયા કરે છે વિનોદભાઈ ઇઝ ડેશ ફ્રોમ ઓફિસ તો વિનોદભાઈ ઓફિસેથી શું કરી રહ્યા છે તો વિનોદભાઈ તમને દેખાય છે તો ઓફિસેથી શું કરી રહ્યા છે આવી રહ્યા છે તો એના માટે આપણે લખીશું નંબર 8 એમાં લખીશું કમિંગ તેઓ વિનોદભાઈ છે કે ઓફિસેથી આવી રહ્યા છે નેક્સ્ટ નંબર 9 ડેશ ઇઝ ક્લીનિંગ ધ હોમ તો હોમ કોણ ક્લીન કરે છે હોમ ક્લીનિંગ કોણ કરે છે કોણ ઘર સાફ કરી રહ્યું છે તો તમે જો કોણ ઘર સાફ કરી રહ્યું છે નેહાબેન તો આપણે લખીએ નંબર 9 એમાં નેહાબેન તો નેહાબેન દેખાય છે મળ્યા તમને નેહાબેન નેહાબેન ઘર સાફ કરતા તમે જોઈ શકો છો દેખાય છે તમને નેહાબેન ઓકે જો કચરો વાળે છે દેખાય છે ઓકે એના પછી ડેશ ઇઝ ફ્લાઇંગ કાઇટ તો પતંગ કોણ ઉડાડી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો તમે જો આરિફ આરિફ એ પતંગ ઉડાડી રહ્યો છે તો એના માટે આપણે 10મા માર્કને આન્સર લખીશું આરિફ નંબર 11 ડેશ એન્ડ ડેશ આર ટોકિંગ કોણ કોણ વાત કરી રહ્યું છે તો જુઓ બે જણ વાત કરી રહ્યા છે એક છે કોકિલાબેન અને બીજા નંબરમાં છે નરેશભાઈ તો તમે જોઈ શકો છો ત્રીજા નંબરનું ચિત્ર કોકિલાબેનના ત્રીજા નંબરનું ચિત્ર તો પહેલામાં લખીશું આપણે કોકિલાબેન ખાલી જગ્યા નંબર 11 પહેલામાં લખીશું કોકિલાબેન કોકિલાબેન અને કોણ વાત કરી રહ્યું છે એમના સાથે નરેશભાઈ તો લખી નાખવાનું બીજી ખાલી જગ્યામાં નરેશભાઈ પહેલી ખાલી જગ્યા કોકિલાબેન અને બીજી ખાલી જગ્યામાં આવશે નરેશભાઈ નંબર 12 ડેશ ઇઝ બ્રશિંગ ટીમ તો બ્રશ કોણ કરી રહ્યું છે તો નરેશભાઈ અને જો ઉપરના ચિત્રમાં તો નંબર 12 માં આપણે લખીશું નરેશ છે નરેશ યસ નરેશભાઈ ઓકે નિલેશભાઈ બ્રશ કરી રહ્યા છે તો નિલેશભાઈ ઓકે તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 6 બી ની બ્લેન્ક્સ ખાલી જગ્યા તો લખી નાખો પછી આપણે એક્ટિવિટી નંબર 9 જોઈએ અવર નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ એક્ટિવિટી નંબર 9 લખી નાખો ફટાફટ નંબર 6 છે ચંપાબેન 7 કરણ નંબર 8 છે કમિંગ 9 નેહાબેન 10 આરિફ 11 કોકિલાબેન એન્ડ નરેશભાઈ એન્ડ નંબર 12 ઇઝ નિલેશભાઈ હવે એક્ટિવિટી નંબર 9 પેજ નંબર 76 કાઢો પેજ નંબર 76 ઓકે તો જોઈએ આપણે કેટલા ડાયલોગ છે તો એક્ટિવિટી નંબર 9 છે એમાં હાર્ડ વર્ડ્સ હોય તો આપણે લખીશું તો જો શું લખ્યું છે ટીચર કહે છે બી ક્વિક તો ક્વિક લખ્યું છે ક્યુ યુ આઈ સી કે Q
Q-U-I-C-K, quick એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, quick એટલે ઝડપી, be quick. પછી બીજો સ્પેલિંગ છે હરિયર, H-U-R-R-Y-U-P, હરિયર એટલે ઉતાવળ, ઉતાવળ કરવી, ઉતાવળ કરવી. હરિયર એટલે શું થશે? ઉતાવળ કરવી. યસ મેડમ, ટીચર કે છે બી ક્વિક હરિયર સ્ટુડન્ટ, તો ટીચર કે છે વિદ્યાર્થીઓને હરિયર બી ક્વિક એટલે ફટાફટ ઝડપી, ઝડપ રાખો. હરિયર, હરિયર એટલે ઉતાવળ કરો વિદ્યાર્થી મિત્રો. સ્ટુડન્ટ સેઝ યસ મેડમ, હા મેડમ, ગીવ મી અ રિબન. ટીચર સેઝ ગીવ મી અ રિબન, મને રિબન આપો. હિયર યુ આર, આ રે મેડમ. ટીચર સેઝ થેન્ક યુ. એના પછી સેકન્ડ ડાયલોગ આવે છે યાસ્મિન, યાસ્મિન સેઝ પ્લીઝ મી હેલ્પ મી એન્ડ ગીવ મી ધેટ પોસ્ટર, એટલે કે પ્લીઝ મી કે મહેરબાની કરીને મી મને મદદ કર, ગીવ મી ધેટ પોસ્ટર મને તે પોસ્ટર આપ. મી સેઝ યસ હિયર યુ આર યાસ્મિન, મી સેઝ યસ હિયર યુ આર યાસ્મિન. તો મી કહે છે કે આઈ રહ્યું લે યાસ્મિન, યાસ્મિન સેઝ થેન્ક યુ, યાસ્મિન કહે છે થેન્ક યુ. ઓકે, તો જ્યારે આપણે કોઈ વ્યક્તિ આપણું કામ કરે ત્યારે આપણે શું કહીએ છીએ ઇંગ્લિશની અંદર, એને ગ્રીટિંગ્સ પાઠવવા માટે આપણે તેને થેન્ક યુ કહીએ છીએ. ઓકે, અને કોઈ બી વસ્તુ આપીએ તો આપણે શું કહીએ, હિયર યુ આર, આ રહ્યો. વસીમ સેઝ પ્લીઝ રોશની હેલ્પ મી, કે રોશની મને પ્લીઝ મદદ કર, કટ ધીસ રિબન, મને આ રિબન કટ કરી આપો. રોશની સેઝ ઓકે, વસીમ સેઝ થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ. વસીમ કહે છે તમારો આભાર, બેસી જાઓ. તો ઓકે, તો બે અમુક હાર્ડ વર્ડ જેવા હતા એ આપણે જોયા, ક્વિક એટલે કે ઝડપી અને હરિયર, હરિયર એટલે શું થશે ઉતાવળ કરવી. ઓકે, તો આ બે વર્ડ છે એ તમે નોટ ડાઉન કરી લેજો. હવે આપણે એક્ટિવિટી નંબર 9 જોઈએ, 9B. તો આ સાઈડ આપણે એક્ટિવિટી નંબર 9B લખીશું. એક્ટિવિટી નંબર 9B, એક્ટિવિટી 9B જોઈએ આપણે. પહેલા નંબર છે ગીવ મી અ રિબન, આ વાત કોણ બોલે છે, ગીવ મી અ રિબન. તો આ વાક્ય જો તો તમને દેખાશે ગીવ મી અ રિબન એવું કોણ કહે છે, ટીચર. તો પહેલાની અંદર આપણે આન્સરમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો, ટીચર. ઓકે, નંબર 2, નંબર 2 માં પ્લીઝ રોશની હેલ્પ મી, આ વાક્ય કોણ બોલે છે, પ્લીઝ રોશની હેલ્પ મી. તો આ વાક્ય બોલે છે વસીમ, તમે જોઈ શકો છો અંદર. તો અહીં આગળ સેકન્ડ નંબરમાં આપણે લખીશું વસીમ. નંબર 3, નંબર 3 માં કટ ધીસ રિબન, કટ ધીસ રિબન એવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો, કટ ધીસ રિબન એવું. તો જો તમે અંદર કટ ધીસ રિબન એવું કોણ બોલે છે, યસ એ પણ બોલે છે વસીમ. તો એમાં પણ આપણે લખીશું વસીમ. ઓકે, નંબર 4, થેન્ક યુ સીટ ડાઉન પ્લીઝ, એ પણ કોણ બોલે છે, વસીમ બોલે છે. તો એમાં પણ આપણે લખીશું વસીમ. હવે તમને શું છે ચિત્ર જોવાને ખબર પડે, તો આ જે ચિત્ર છે એમાં જે સ્ટેપ આપેલા છે, તો આ સ્ટેપ પ્રમાણે તમારે શું કરવાનું છે, એક કવર બનાવવાનું છે. તો આ રીતે તમારે કવર બનાવવાનું છે, અને એ રીતે તમે કવર બનાવી દો પછી તમારે શું કરવાનું છે, કે અહીંયા પણ જે એક્ટિવિટી નંબર 10B છે એમાં તમારે કવર ચોંટાડી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી છે એકદમ ઇઝી છે, તમે ઘરેથી પણ કરી શકો છો, એટલે તમારા ફ્રી ટાઈમમાં તમારી જોડે આવો કલરિંગ પેજ હોય તો તમે આ રીતે બનાવીને ચોંટાડી શકો છો. વ્હાઈટ કલર હોય તો પણ ચાલે, તમે રફ પેજનો યુઝ કરો તો પણ ચાલે. ઓકે, તો હવે આપણે આપણી આગળની એક્ટિવિટી તરફ આગળ વધીએ, અને લેમોનેડ બનાવવાનું. તો લેમોનેડ કઈ રીતે બનાવવાનું છે, તો એની રીત આપેલી છે આપણને એક્ટિવિટી નંબર 11A, અને એક્ટિવિટી 11B તો યોગ્ય ચિત્ર સાથે જોડો. તો જો ટેક અ ગ્લાસ ઓફ વોટર, ટેક અ ગ્લાસ ઓફ વોટર, તો એની અંદર શું આવશે, તો આ ચિત્ર નંબર 3 છે એ આવશે.
એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. તો જો સુગર એડ કરતો કોઈ દેખાય છે, ઓકે. પછી નેક્સ્ટ, સ્ક્વીઝ લેમન ઇન ઇટ. યસ, લીંબુ નીચો તો આપણને દેખાય છે, તો ઓકે, તો લીંબુ નીચવે છે તો એની સામે આપણે નંબર 3 એ આપણે જોડી દેવાનું છે. એડ પિંચ ઓફ સોલ્ટ, તો ચપટી મીઠું એડ કરવાનું છે, બરોબર. તો પણ શેમાં આવશે, એડિંગમાં આવશે. જો જે ઉમેરવાનું છે એ બધું શેમાં આવશે, એડિંગમાં આવશે. એડિંગમાં શું આવશે, તો એડ 1 સ્પૂન ઓફ સુગર, તો એ પણ એડિંગમાં આવશે. પછી બીજા નંબરમાં સ્ક્વીઝ લેમન, એ પણ એડિંગમાં આવશે. પછી પિંચ ઓફ સોલ્ટ, એ પણ એડિંગમાં જ આવશે. એના પછી શું લખ્યું છે, શેક ઇટ વેલ. તો પહેલા નંબરનું ચિત્ર છે એમાં જુઓ, શેકિંગની એક્ટિવિટી બતાવે છે, તો શેક ઇટ વેલ એ એમાં શેકિંગમાં શું આવશે, શેક ઇટ વેલ. એના પછી જુઓ, નાવ યોર લેમન ઇઝ રેડી. તો શેક ઇટ વેલમાં નંબર 1 બી આવશે અને 2 પણ આવશે. એટલે નીચે આ પછી શું કરવાનું છે, તો જુઓ હવે આપણે 1 બાય 1 કેટલા ચિત્ર આપેલા છે તમારે જો હવે થોડી એક્સપ્લેન કરી દઉં તમને, કદાચ તમને એવું લાગે કે થોડી ઉતાવળ થઈ હોય કદાચ. તો જુઓ કેટલા ચિત્ર આપેલા છે, એક્ટિવિટી નંબર 11 એ, ઓકે. તો તમને 3 ચિત્ર આપેલા છે, 1, 2 અને 3. તો ઉમેરવાનું છે એ આપણે એડિંગમાં લઈશું, તો ટેક અ ગ્લાસ ઓફ વોટર, તો એ પણ આપણે શેમાં લઈશું. તો આ જે ચિત્ર છે એડિંગ, એમાં આપણે શું લખી શકીએ, તો પહેલા નંબરમાં ટેક અ ગ્લાસ ઓફ વોટર એ આવશે પહેલા નંબરનું. પછી બીજા નંબરમાં 1 સ્પૂન ઓફ સુગર, તો એ પણ આપણે શેમાં લઈશું અહીંયા. પછી સ્ક્વીઝ લેમન ઇન ઇટ, તો સ્ક્વીઝ લેમન ઇન ઇટ એટલે શેની અંદર નીચોવાનું છે, તો અહીંયા સ્ક્વીઝ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, નીચોવું. તમે લખી નાખો સ્ક્વીઝ, સ્ક્વીઝની નીચે અંડરલાઇન કરો અને લખી નાખો સ્ક્વીઝ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, નીચોવું. તો સ્ક્વીઝિંગ, તો સ્ક્વીઝિંગ અહીંયા આગળ છે ને નંબર 3, ત્રીજા નંબરની જે લાઈન છે એ અહીં આવશે. સ્ક્વીઝિંગ લેમન ઇન ઇટ, બરાબર, તમારે નીચોવાનું છે. એડ પિંચ ઓફ સોલ્ટ, એડ પિંચ ઓફ સોલ્ટ, તો તમારે સોલ્ટ આની અંદર એડ કરવાનું છે, તો નંબર 4. પછી શેક ઇટ વેલ, તો શેક ઇટ વેલ, તો અહીં આગળ આવશે નંબર 5, શેક ઇટ વેલ, એને બરાબર. નાવ યોર લેમન ઇઝ રેડી, લેમનેડ રેડી, હવે તમારું લેમનેડ રેડી થઈ ગયું છે. લેમનેડ એટલે કે વિદ્યાર્થી મિત્રો, લીંબુ પાણી બેસ્ટમાં બેસ્ટ છે આપણે હેલ્થ માટે સારામાં સારું, આપણી ઇમ્યુનિટી માટે સારામાં સારું, અને આમ જોવા જઈએ તો ખૂબ જ ફાયદો છે. બહારની જે સોડા છે ને એ બધું છે એ ખોટો કચરો શરીરમાં પધરાવો, એના કરતાં ઘરે લેમનેડ બનાવીને પીવું એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે, ઓકે. હવે એક્ટિવિટી નંબર 12, તો એક્ટિવિટી નંબર 12 એમાં શું છે, તો નીચેનો ફકરો સાંભળો, તમે તમારા મિત્રને પણ સાંભળો, વાંચીને સાંભળો, ઓકે. તો સૌપ્રથમ આ જે છે એડી એ ચિત્ર એક વખત જોઈ લો, પછી આપણે એક્ટિવિટી નંબર 5 જોઈએ. જો તો કયા સેન્ટેન્સ કયા ચિત્રને લાગુ પડશે તે જોઈ લો એકવાર, ઓકે. અહીંયા છે 1, 2, 4, અહીંયા 3 આવશે અને અહીંયા 5મા નંબરની લાઈન આવશે. હવે એક્ટર વિશેની વાત કરીએ, તો ફર્સ્ટ લાઈન છે, હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર, હી ઇઝ વેરી હેન્ડસમ, ઇઝન્ટ હી, શું એ હેન્ડસમ નથી, ઓર શી ઇઝ વેરી બ્યુટિફુલ, ઇઝન્ટ શી, અને જો કોઈ એક્ટ્રેસ ઇઝ હોય તો શું એ સુંદર નથી. ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, ધે વર્ક વેરી હાર્ડ, તેઓ ફક્ત સારા દેખાતા નથી, તેઓ ખૂબ જ મહેનત પણ કરતા હોય છે. ધે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ, અને તેઓ ઘણી બધી કસરત કરતા હોય છે. ધે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, મહાવરો કરો. તો ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ, અને તેઓ કલાક સુધી ડાન્સની પ્રેક્ટિસ પણ કરતા હોય છે. ધેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ, અને ઘણા બધા લોકો એમને સપોર્ટ પણ કરતા હોય છે. તો તમે વિદ્યાર્થી મિત્રો, જે આ પિક્ચરની અંદર મૂવીની અંદર તમે જે હીરો જુઓ છો ને, તો એ હીરો છે તો એને હીરો બનાવવા પાછળ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકોનો હાથ હોય છે, એવું અહીંયા આગળ કહેવામાં આવે છે. તો એ જે તમને ચિત્રની અંદર તમને હીરો દેખાય છે કોઈ પણ મૂવીની અંદર, બરાબર, એ ફાઇટ કરતો હોય, કોઈ એક્શન કરતો હોય,
તો વિદ્યાર્થી મિત્રો એનું શૂટિંગ કરવું બરાબર, એને યોગ્ય મેકઅપ કરવો, યોગ્ય કપડાં એને પહેરાવવા અને બધું ઘણું બધું કામ હોય છે. તો એની પાછળ પણ ઘણા બધા વ્યક્તિઓ આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જે એની પાછળ પાછળ ફરતા હોય છે, ત્યારે જઈ અને હીરો એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે. તો જુઓ તમે શું લખ્યું છે, તો કોણ કોણ એને સપોર્ટ કરે છે, ડ્રેસ ડિઝાઇનર એટલે કે એનું ડ્રેસ જે હોય, જે કપડાં એ પહેરતો હોય તો એને ડિઝાઇન કરવાવાળા વ્યક્તિ પણ એક અલગ હોય છે. પછી મેકઅપ મેક, એને મેકઅપ પણ લગાવવો પડે, જ્યાં હીરો છે બરાબર એમને પાછું મેકઅપ પણ લગાવેલો હોય એટલે પાછા વધારે રૂપાળા એટલા માટે લાગતા હોય મોસ્ટ ઓફલી. પછી ડાયટિશિયન, એનો ડાયટિશિયન એ હોય કે ભાઈ હીરોને ખાવાનું ને બધું ડાયટ જે લેવાનું હોય તો એનું ધ્યાન રાખે ખાવા પીવાનું. પછી ફાઇટ માસ્ટર પણ હોય વિદ્યાર્થી મિત્રો, કે એ શું કરતો હોય, ફાઇટ શીખવાડે, ભાઈ તારે આમ કરવાનું, આમ કુ મારવાનું છે, તારે પછી લાત મારવાની છે, કઈ એક્શન કરવાની છે બરાબર, તો એ ફાઇટ માસ્ટર એને શીખવતો હોય. પછી સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે આ ડાયલોગ છે એ તમારે કઈ રીતે બોલવાનું છે એ કામ કોણ કરતો હોય વિદ્યાર્થી મિત્રો, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર કરતો હોય. હવે કોઈ કોમેડી ડાયલોગ હોય વિદ્યાર્થી મિત્રો, હવે વિચાર એ જ ડાયલોગ એ હીરો સિરિયસલી બોલવા જાય તો શું થાય, શું થાય, મજા ના આવે ને, કંટાળો આવે આપણને. અને જો સિરિયસ ડાયલોગ હોય એને કોમેડી રીતે બોલે તો પણ ના ચાલે, તો એના માટે પણ શું હોય છે, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે કે સ્પીચનું ધ્યાન રાખનારો, કે કેવી સ્પીચ બોલ્યું કેવી નહીં. અને બીજી ઘણી બધી બીજા ઘણા બધા હોય છે કે જે એને સપોર્ટ કરતા હોય છે. લુક ઇટ ઇઝ ફિલ્મ શૂટિંગ હિયર, જો અહીં આગળ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયા સ્પેસ, એટલે કે મેકઅપ મેન આ પ્રિયાના ફેસ પર મેકઅપ કરે છે. શી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ, અને મેકઅપ કર્યા પછી એ સુંદર દેખાય છે. વિદ્યાર્થી મિત્રો હકીકતની વાત કરીએ તો જે આપણને રૂપેરી પડદે તમને જે હીરો હિરોઈન તમને જે દેખાય છે આટલા રૂપાળા લાગે છે વિદ્યાર્થી મિત્રો, આ ખાલી એક જાતની બનાવટ છે, બાકી આવું હોતું નથી. કેમ તો એ લોકો પાછળ એટલો જબરજસ્ત મેકઅપ કરેલો હોય છે બરોબર, કે રસ્તામાં કોઈ ભિખારી બેઠો હોય ને એને પણ તમે ઉપાડીને લઈ આવો અને એને પણ વ્યવસ્થિત કપડાં પહેરાવીને મેકઅપ કરો ને તો એ પણ ચકાચક લાગે બોલો, એટલી જબરજસ્ત આજકાલ મેકઅપની સુવિધા આવી છે. તો એટલો સારા, એટલો સુંદર, એટલો વ્યવસ્થિત મેકઅપ કરે ત્યારે જઈને હિરોઈન જેવી લાગે બરોબર. અત્યારની વાસ્તવિકતા છે કે એ લોકો તમને આમાં લાગે ને આ મસ્ત સુંદર હિરોઈન છે, પણ એ સુંદર કેમ છે, તો એ મેકઅપના લીધે છે. જો મેકઅપ કાઢી નાખો તો બધી હિરોઈન જેવી લાગે, નહીં ઘણી બધી હિરોઈન છે એવી જોઈએ આપણે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર ન્યૂ ડ્રેસ, પછી ડિઝાઇનર હોય એને સરસ નવા નવા કપડાં આપે વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ રેડ, તે લાલ કલરનો છે. શી લુક્સ વેરી બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ, તે લાલ કલરના કપડામાં ખૂબ જ સુંદર લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો જે આ પિક્ચરની અંદર તમે જુઓ છો કે આ હીરો હિરોઈન એ બધું, તો એમને તો કપડાં જે છે એ કોણ લઈ દે છે, તો જે પિક્ચરનો જે નિર્માતા હોય, પિક્ચરનો જે ડાયરેક્ટર હોય છે ને, એ આ લોકોને આ બધા કપડાં ને બધો ખર્ચો કરે અને કપડાં પહેરાય, બાકી એ પોતાના ઘેરથી આટલા મોંઘા મોંઘા કપડાં લઈને નથી પહેરતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ કોણ આપે છે, તો પ્રોડ્યુસર જે છે, જે પિક્ચર બનાવતો હોય એ આ બધો ખર્ચો ઉઠાવતો હોય એના કપડાં ને આ ને બધું, ખબર પડી. તો આપણે ઘણા બધા લોકો અનુકરણ કરે, જો પિક્ચરમાં એને કેટલું મસ્ત પહેર્યું, આ કેટલું મસ્ત, પણ ભાઈ એને પિક્ચરમાં ભલે પહેર્યું છે પણ એ પોતાના પૈસે કપડાં લાવ્યો નથી, એને કોને આપ્યા છે, પેલા ડાયરેક્ટરે આપ્યો છે કે જેથી એ હીરો જેવો લાગે. ઓકે ચલો જોઈએ આગળ. શી લુક્સ વેરી બ્યુટિફુલ ઇન રેડ ક્લોથિસ, ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ, અને ડાયટિશિયન જે છે એને શું આપે છે, ફ્રૂટ્સ આપે છે ખાવા માટે. શી ઇઝ ટેકિંગ એન એપલ, તે એપલ લઈ લે છે. શી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ, હવે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર આવે છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ વિથ હિમ, તો પ્રિયા એ એની સાથે ડાયલોગની પ્રેક્ટિસ કરે છે. ધેર ઇઝ નો વર્ક ફોર ફાઇટ માસ્ટર ટુડે, અને આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી, કારણ કે પિક્ચર હોય એમાં આખા પિક્ચરમાં કંઈ ફાઇટ જ ના આવે, બીજા પણ બધા અલગ અલગ સીન આવતા હોય, અમુક કરુણ સીન આવે, અમુક લાફિંગ સીન આવે બરાબર, એમ અલગ અલગ દ્રશ્યો આવતા હોય, એટલે આજે ફાઇટ માસ્ટરની જરૂર નથી એવું કહે છે. સી હાઉ મેની પીપલ વર્ક ફોર શોર્ટ સીન ઇન અ મૂવી, તો જે એક નાનકડો મૂવીનો સીન હોય એની પાછળ કેટલા બધા લોકો કામ કરતા હોય છે, તો એ આપણે આ સ્ટોરીની અંદર જોયું.
तो एक्टिविटी नंबर 12 बी एनी अंदर कौन सो काम करे छे योग्य रीते जुड़का जोड़ो। तो विद्यार्थी मित्रों एक वक्त जुड़का जोई लो के क्या जुड़का में क्यों आपणे विधान आवशे तो जोई ले एक वक्त चेक करी लो तमने शू लागे छे के शू आवी शके छे। तो एक वक्त मेचिस जोई लो ए मेचिस जोया पछी आपणे आगळ एनी चर्चा करीए। एक्टिविटी नंबर 12 बी तो बीजा में क्या नंबर में आवशे तो नंबर 3 तीजा नंबर में आवशे। पछी नंबर 3 छे एक्टर तो एक्टर शू करे छे विद्यार्थी मित्रों नंबर 3 तमे जो एन एक्टर तो एक्टर नो काम छे डायलॉग बोलो तो इज प्रेक्टिसिंग डायलॉग तो क्या नंबर नो छे छठा नंबर नो छे तो तीजा में आवशे नंबर 6 इज प्रेक्टिसिंग डायलॉग एना पछी छे अ डायटिशियन तो डायटिशियन शू करे छे विद्यार्थी मित्रों तो डायटिशियन एने फ्रूट आपे छे तो नंबर 4 छे नंबर 4 માં આપણે લખીશું નંબર 1 એને શું કરે છે ફ્રૂટ આપે છે। નંબર 5 છે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર તો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરે છે વિદ્યાર્થી મિત્રો ઈ તો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર માં આવે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ તો નંબર 4 છે નંબર 4। પછી ફાઇટ માસ્ટર છે એ ફાઇટ માસ્ટર શું કરે છે તો ફાઇટ માસ્ટર ફાઇટ સીની પ્રેક્ટિસ કરે તો એના માટે નંબર લખીશું 5 તો છઠ્ઠામાં કયો નંબર આવશે 5મો નંબર। ઓકે ક્લિયર તો આ છે આપણા જોડકા તો આ પ્રમાણે તમારે મેચિસ કરી દેવાનું છે। ઓકે ખ્યાલ આવી ગયો કયા વિધાનની સામે શું આવશે બરોબર 4 5 6 7 ની બનાવી લે 1 2 3 4 5 અને 6 બરોબર 6 ની સામે 6 6 આવી ગયા। ઓકે તો હવે શું કરીશું આપણે હોમવર્ક તો હોમવર્ક માં તમને શું આપું બોલો હોમવર્ક માં એક્ટિવિટી નંબર 6B હોમવર્ક માં શું લખશો તમે હોમવર્ક માં એક્ટિવિટી નંબર 6B પછી બીજું એક્ટિવિટી 9B એક્ટિવિટી 9B અને પછી એક્ટિવિટી 12B એક્ટિવિટી 12B બધાની બી જ આપી છે એક્ટિવિટી નંબર 6B 9B અને 12B ઇંગ્લિશ ની નોટ માં લખવાની છે કઈ નોટ માં ઇંગ્લિશ ની ઓકે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં અહીંયા સુધી જય હિન્દ જય ભારત એન્ડ Take care of yourself. Goodbye.